પ્રેમ. પતંગા ના કદી સમજે, અગર સમજે તો કહી દેજો કે દીપકમાં દાજવા કરતા મજા છે દૂર રહેવામાં. પ્રેમ એ પરમાત્માનું સ્વરૂપ છે. ભગવાન શ્રી કૃષ્ણ એમના પ્રેમીઓથી પણ દૂર રહ્યા છે. જ્યારે ગોકુળ છોડી અને મથુરા જતા હતા ને, એ પછી રાધા અને કૃષ્ણનું મિલન નથી થયું અને રાધાજી કૃષ્ણ ભગવાનને પ્રેમ પત્રો લખે, ઠપકાના પત્રો લખે અને એની શરૂઆત કરે કે તું આવે ના આવે એ મરજી છે તારી, પણ મારી અરજીનું રાખજે એંધાણ. આ પંડ પડી જાશે એની પરવા નથી, અરે રહી જાશે તને જોવાની હામ. અને આવતા અવતારે તું રાધા ને કાન, હું તું રાધા થજે અને હું કાન થઈશ અને તને છોડીને જઈશ ને, ત્યારે તને ખબર પડશે કે વિરહની વેદના શું હોય. તું રાધા ને કાન, હું સમજી લેશું લેણ દેણ. દ્વારિકાની દશકોર જાઓ તો કાનાને કેજો આ ઠપકાના વેણ. દ્વારિકાની દશકોર જાઓ તો કાનાને કેજો આ ઠપકાના વેણ.